नमस्कार, निशन प्लस न्यूज में आपनो स्वागत छे। हूं छु ધોલ પરમાર। વડોદરામાં પરમિત ધામ અને માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર પાદરના ડબાસાથી કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ માટે ભવ્ય કાવડ યાત્રાનો રવિવારે પ્રારંભ થયો, જે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ પહોંચશે। હુબલી નદી કલકત્તાથી ગંગા સાગરથી લવાયેલ જળનો જળાભિષેક કરવામાં આવશે। દેવના દેવ મહાદેવજીની આરાધનાનું પર્વ અને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ ખાતે કાવડ યાત્રા દ્વારા જલાભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। વડોદરામાં પરમિત ધામ સંસ્થા તેમજ માતૃત્વ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે આ કાવડ યાત્રાનું આયોજન। પ્રથમવાર પાદરાના ડબાસાથી કાવી કંબોઈ સુધી 53 કિલોમીટરની પદયાત્રા કાવડ દ્વારા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિવારના રોજ કાવડ યાત્રાનો ડબાસાથી પ્રારંભ કરાવાયો હતો, જેમાં કાવડ યાત્રાનું આયોજન પરમિત ધામ સંસ્થાના નયનભાઈ શાસ્ત્રી તથા માતૃત્વ સંસ્થાના શ્વેતાબેન પારેખ દ્વારા કરાયું છે। સાથે સામાજિક કાર્યકરો નીતેશ પટેલ તથા ચેતન પટેલ સહિતના કાર્યકરો દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો હતો। કાવડ યાત્રાનો પ્રારંભમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મયુર ધ્વજસિંહ ઝાલા તથા નયનભાઈ શાસ્ત્રી તથા ડભાસાના માજી સરપંચ મનોજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો। કાવડ યાત્રામાં હુગલી વેસ્ટ બેંગોલના ગંગા સાગર નદીનું જળ લાવવામાં આવ્યું હતું અને કાવડ યાત્રીઓને વિતરણ કરી કળશ દ્વારા જળ ભરીને કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પદયાત્રા દ્વારા શ્રાવણના પ્રથમ સોમવારે સ્તંભેશ્વર તીર્થ કાવી કંબોઈ ખાતે કાવડ યાત્રી પહોંચશે અને જલાભિષેક કરશે, આવેલા મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રાવણ કાવડયાત્રામાં વડોદરા અને પાદરા સહિત રાજ્યભરના વિવિધ સ્થળોએથી શિવભક્તો કાવડયાત્રામાં ઉમટ્યા હતા। 65 જેટલા કાવડયાત્રીઓમાં મહિલાઓ પણ જોડાય છે। કાવડયાત્રીઓ વાસ્તી ગાસ્તે શિવભક્તિમાં લીન બની કાવડયાત્રામાં જોડાયા હતા। શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓ પાદરા અને જંબુસરના વિવિધ ગામોમાં થઈને પસાર થશે, જે રાત્રિ મુકામ વિડસ મુકામે થશે અને સોમવારે સ્તંભેશ્વર કાવી કંબોઈ પહોંચશે, ત્યાં જઈને જલાભિષેક કરશે તથા શિવભક્તો દ્વારા આ તમામ કાર્યક્રમમાં ઉત્સવે ભાગ લેવામાં આવ્યો છે। પવિત્ર શ્રાવણ માસમાં આજરોજ પાદરા પાસે આવેલા ડભાસા ગામથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો છે, જેમાં 65 જેટલા કાવડિયાઓ ગંગા જળ લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આવતીકાલે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પહોંચશે અને ત્યાં ભગવાન શિવજીનો અભિષેક કરશે। માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કાવડ યાત્રા નિઃશુલ્ક રીતે આયોજિત કરવામાં આવી છે, જેમાં કાવડિયાઓને લાવવા લઈ જવાની, ભોજનની, રહેવાની બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં મુખ્યત્વે માનનીય ધારાસભ્ય અને શિવભક્ત એવા શ્રી
યોગેશભાઈ પટેલ અને એવી જ રીતે પાદરા એપીએમસી ના શ્રી ભાસ્કરભાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા અને ભાવિક ભક્તોને ખૂબ જ સારી રીતે આજે ઉત્સાહિત કરી પ્રોત્સાહિત કરી એમના કાવડમાં ગંગા જળ ભરી અને આ કાવડ યાત્રાને આજે અમે ધ્વજ ફરકાવી અને પ્રારંભ કરાવ્યો છે। પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા। समाचारों सतत अपडेट मिलावा माटे हमारी नेशन प्लस न्यूज से यूट्यूब चैनल ने सब्सक्राइब करो, बेल आइकन दबावो और फॉलो करो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर।